ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આપણે ફર્સ્ટ લેક્ચર લઈશું આજે ઇંગ્લિશનો. ઇંગ્લિશની અંદર આપણે ફર્સ્ટ ટોપિક લઈશું આર્ટિકલ્સ. હવે તમને ખબર છે આર્ટિકલ્સનો ઉપયોગ ક્યાં થાય છે? નહીં ને? ચલો તો આજે આપણે એના વિશે જોઈએ. તો કે જેમ ગુજરાતી એક ભાષા છે એવી રીતના ઇંગ્લિશ પણ એક ભાષા જ છે. તો ગુજરાતીમાં જેમ ક ખ ગ ગ મૂળાક્ષર છે બરાબર, તો એ વ્યંજન છે અને સ્વર છે એ અ આ ઈ એ સ્વર છે. પણ અંગ્રેજી ભાષામાં એવું નથી. તો કે અંગ્રેજી ભાષામાં કુલ મૂળાક્ષરની સંખ્યા છે 26. તો એ કયા કયા? તો લાઈક એ બી સી. તો કે એ થી કરી અને ઝેડ સુધીના મૂળાક્ષર છે એની કુલ સંખ્યા છે 26. એમાં બે પાર્ટ છે, એક સ્વર કે જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ વોવેલ્સ, અને બીજું છે વ્યંજન, તો એને આપણે કહીએ છીએ કોન્સોનન્ટ્સ. હવે સ્વર છે તો સ્વર કયા કયા? તો અંગ્રેજી ભાષાના મુખ્ય પાંચ સ્વર છે, એક એ ઈ આઈ ઓ અને યુ, અને આ પાંચ મૂળાક્ષર સિવાયના બધા જ છે એમ એનો સમાવેશ વ્યંજનની અંદર થાય છે. હવે આના આધારે આર્ટિકલનો ઉપયોગ છે એ આપણે કરતા હોઈએ છીએ. તો આર્ટિકલ છે અંગ્રેજી ભાષામાં મુખ્ય ત્રણ આર્ટિકલ છે. હવે એ કયા કયા? તો કે આર્ટિકલ એ, આર્ટિકલ એન અને આર્ટિકલ દ. તો ચલો આપણે એની આગળ નિયમો સહિતની થોડી ડિટેલ મેળવીએ. તો સૌ પહેલા લઈશું આપણે આર્ટિકલ એ. ચલો તો પહેલા આપણે ભણીશું આર્ટિકલ એ અને આર્ટિકલ એન. તો સામાન્ય રીતે કોઈ પણ જાતિવાચક નામ હોય તો જ આપણે આર્ટિકલ્સનો ઉપયોગ કરાય છે. તો જાતિવાચક નામ એટલે શું? તો કે કોઈ છોકરો છે તો એના માટે અ બોય વપરાય, પણ મારે એવું કેવું હોય કે અ વિપુલભાઈ, તો દેટ્સ નોટ રાઈટ. આપણે વિપુલભાઈની આગળ આર્ટિકલ નહીં વાપરીએ, પણ વિપુલભાઈ છે એ શું છે? તો કે એ છોકરો છે, તો એની આગળ અ બોય આવશે. તો એ જ રીતના અ બોય, અ ગર્લ, અ કેટ, અ બેટ, બરાબર. તો સામાન્ય રીતે જાતિવાચક નામ હોય એની આગળ જ આર્ટિકલ આવે, પણ કોઈ વ્યક્તિવાચક નામની આગળ આર્ટિકલનો ઉપયોગ થશે નહીં. એના પછીનો છે તો કે જાતિવાચક નામ જો એક વચન હોય તો જ આર્ટિકલ્સ મૂકવા. હવે એક વચન અને બહુવચન તો એ શું છે? તો કે કોઈ એક જાતિવાચક નામનો એક જ નામનો ઉલ્લેખ થાય ત્યારે જ આપણે આર્ટિકલ મૂકીશું. એક કરતા વધારે વસ્તુ જ્યારે નિર્દેશ કરવાનું છે ત્યારે આપણે આર્ટિકલનો ઉપયોગ કરીશું નહીં. તો એના એક્ઝામ્પલ આપણે જોઈએ. તો કે અ કેટ હોય તો એની આગળ આર્ટિકલ એ મુકાશે, પણ કેટ્સ બિલાડીઓ તો એની આગળ આર્ટિકલ મુકાશે નહીં. તો એક જ છોકરી છે તો એની આગળ આર્ટિકલ મુકાશે, તો કે લાઈક એ ગર્લ, પણ જો છોકરીઓ તો એ ગર્લ્સ આવે નહીં. તો એના ઉપરથી આપણે કહીએ તો કે જો જાતિવાચક નામ એક વચન હોય તો જ આર્ટિકલ મૂકવું, પણ જો જાતિવાચક નામ હોય અને બહુવચન હશે તો પણ આર્ટિકલ મૂકાશે નહીં. ચલો આગળનો એક નિયમ જોઈએ. તો કે જો જાતિવાચક નામની શરૂઆત વ્યંજનથી થતી હોય, વ્યંજન એટલે એ ઈ આઈ ઓ અને યુ સિવાયના બાકી કોઈ પણ વર્ડ, તો એની આગળ આર્ટિકલ એ મૂકવામાં આવે છે. તો એના ઉદાહરણ આપણે જોઈએ તો એક્ઝામ્પલ તરીકે અ બુક. તો બુક છે એ બી થી શરૂ થાય છે અને એનો ઉચ્ચાર છે એ પણ વ્યંજનથી છે. એવી જ રીતના અ ટોય. તો ટોય છે એ ટી થી, ટી ફોર ટોય થી શરૂ થાય છે અને એનો ઉચ્ચાર પણ વ્યંજનથી છે, તો એની આગળ આપણે આર્ટિકલ મૂકીશું એ. એવી જ રીતના જો જાતિવાચક નામ સ્વરથી શરૂ થાય પરંતુ એનો ઉચ્ચાર જો વ્યંજનથી હોય તો એની આગળ આપણે આર્ટિકલ એ મૂકવું, આર્ટિકલ એન મૂકવું નહીં. કારણ તો કે એનો શરૂઆત ભલે સ્વરથી થાય છે પણ એનો ઉચ્ચાર તો ફરી વ્યંજનથી જ છે, તો આપણે મૂકીશું આર્ટિકલ એ. તો એના આપણે એક્ઝામ્પલ જોઈએ તો અ યુનિટ. હવે યુનિટનો સ્પેલિંગ યુ ફોર અમરેલાથી ચાલુ થાય છે, પણ આપણે બોલીએ છીએ તો ય યતિનું ય, તો યુનિટ છે એની આગળ પણ આપણે મૂકીશું આર્ટિકલ એ. એવી જ રીતના યુનિવર્સિટી છે, યુનિફોર્મ છે, કેટલા બધા એવા સ્પેલિંગો છે કે જેની શરૂઆત સ્વરથી થતી હોય પણ એનો ઉચ્ચાર છે એ વ્યંજનથી થાય છે, તો
તો એની આગળ પણ આપણે આર્ટિકલ એ મૂકીશું. ચલો તો આર્ટિકલ એ ના નિયમો છે એ આપણે જોઈ ગયા. તો આપણે ફરી પાછું થોડું રિવાઇઝ કરી લઈએ કે એ વિશે આપણે શું ભણ્યા. તો કે પહેલા તો એની મુખ્ય શરત એ છે કે આર્ટિકલ ક્યારે વપરાય. તો કે આર્ટિકલ નો ઉપયોગ ત્યારે જ કરવો કે જ્યારે જાતિવાચક નામ એક વચન હોય. નંબર બે, તો કે કોઈ પણ જાતિવાચક નામ હોય તો જ આર્ટિકલ નો ઉપયોગ કરો, પણ જો વ્યક્તિવાચક નામ હોય તો એની આગળ આર્ટિકલ મુકાશે નહીં. એ પછી આર્ટિકલ એ પણ ન મુકાય અને એન પણ ન મુકાય. પછી નંબર ત્રણ, તો આર્ટિકલ એ વિશેની શું વાત કરું. તો આર્ટિકલ એ નો ઉપયોગ ત્યારે જ કરો કે જ્યારે શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય. એમાં ને એમાં આગળ જોઈએ તો કે શબ્દની શરૂઆત સ્વરથી થાય, પણ જો એનો ઉચ્ચાર છે એ વ્યંજનથી થતો હોય ત્યારે જ આપણે આર્ટિકલ એ નો ઉપયોગ કરીશું. તો આટલા હતા આર્ટિકલ એ ના ઉપયોગના નિયમ. ત્યાર પછી જોઈશું આપણે આર્ટિકલ એન. હવે આર્ટિકલ એન આપણે ક્યારે વાપરીએ. તો નંબર એક, તો કે જાતિવાચક નામ એક વચન હોય, જે આપણે આર્ટિકલ એ માં પણ ભણી ગયા. તો કે આર્ટિકલ ત્યારે જ આવે છે કે જ્યારે એક વચન નામ હોય. અને એમાં ને એમાં જ, તો કે એક વચન તો હોવું જ જોઈએ, પણ તો કે આર્ટિકલ એન ત્યારે જ મુકાય કે આર્ટિકલ જે છે તો કે શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય ત્યારે જ. તો એના એક આપણે એક્ઝામ્પલ લઈએ, તો કે એન એગ. એગ છે તો એની શરૂઆત ઈ ફોર એલિફન્ટ થી થાય છે, અને ઈ છે એ સ્વર છે, તો ત્યારે આપણે મૂકીશું આર્ટિકલ એન. પછી નંબર બે, તો કે એન આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ, તો આઈસ્ક્રીમ ની શરૂઆત આઈ ફોર ઇન્ક પોટ, તો આઈ થી જ શરૂ થાય છે, માટે આપણે આર્ટિકલ એન નો ઉપયોગ કરીશું. એવી જ રીતના એન ઓરેન્જ. એવા અનેક નામો છે કે જેની શરૂઆત એ સ્વરથી થાય છે, એની આગળ આપણે આર્ટિકલ એન મૂકીએ છીએ. નંબર બે, તો કે જાતિવાચક નામની શરૂઆત વ્યંજનથી હોય, પરંતુ એનો ઉચ્ચાર છે એ સ્વરથી હોવું જોઈએ. તો સ્વરથી હોય તો ને તો જ આપણે આર્ટિકલ એન મૂકીશું. તો એનું આપણે એક્ઝામ્પલ લઈએ, તો કે એન એસટી બસ. હવે તમને તો એવું લાગે કે આમાં તો એસટી બસ એટલે એસ ફોર સન થી શરૂ થાય છે, બરાબર. પણ એ શબ્દની શરૂઆત એસ ફોર સન થી થાય છે, પણ એનો ઉચ્ચાર છે એસટી, એ ફોર એપલ, અને ગુજરાતીમાં લઈએ તો એ એરણ નો એ, તો એન એસટી બસ. એવી જ રીતના એન ઓનેસ્ટ મેન. હવે ઓનેસ્ટ મેન છે તો એનો શબ્દની શરૂઆત તો આપણે એચ ફોર હેન થી કરીએ છીએ, પણ તો કે એનો ઉચ્ચાર તો ઓનેસ્ટ છે, નોટ હોનેસ્ટ. શેનું છે? ઓનેસ્ટ. તો ઓનેસ્ટ મેન છે, એમાં પણ જોઈએ તો કે એમએન મેન હોય તો જ આપણે આર્ટિકલ મૂકીશું, પણ ઓનેસ્ટ એમઈએન મેન હશે તો એની આગળ ફરી પાછું આપણે આર્ટિકલ મૂકીશું નહીં. તો એન ઓનેસ્ટ મેન, તો એની આગળ પણ આપણે આર્ટિકલ કયું મૂક્યું, તો કે એન મૂક્યું છે. ચલો, તો આપણે આર્ટિકલ એ અને એન વિશે જોઈ ગયા, બરાબર. એના નિયમો જોયા, એના એક્ઝામ્પલ્સ જોયા, અને એની એક્સરસાઇઝ પણ કરી. તો તમને આર્ટિકલ એ અને આર્ટિકલ ધ, સોરી એન, આ બંને ક્લિયર છે, બરાબર. તો નેક્સ્ટ આપણે જોઈશું આર્ટિકલ ધ. હવે આપણે પહેલા આર્ટિકલ એ અને એન માં કયો નિયમ જોયો, તો કે બંને ની અંદર એક કોમન નિયમ હતો કે આર્ટિકલ એ કે એન ત્યારે જ વપરાય કે જ્યારે કોઈ પણ નામની શરૂઆત સ્વર કે વ્યંજનથી હોય, અને આર્ટિકલ એ અને એન ત્યારે જ વાપરવું કે જ્યારે એ નામ એક વચન હોય. પણ આર્ટિકલ ધ માટે આવો કોઈ નિયમ છે નહીં. તો આર્ટિકલ ધ છે એ એકવચન નામની આગળ પણ વપરાય છે અને બહુવચન નામની આગળ પણ વપરાય છે. તો આર્ટિકલ ધ નો આપણે પહેલો નિયમ જોઈએ, તો કે કોઈ પણ વસ્તુ, પદાર્થ કે પ્રાણી, એની આપણે એક વખત વાત કરી ત્યારે આપણે આર્ટિકલ એ અથવા તો એન મૂકીશું, બરાબર. અને જો એને એ જ વાત ફરી પાછી આપણે કરીએ છીએ, તો કે એ કોઈ પણ પદાર્થ છે એનો એક વખત ઉલ્લેખ કર્યો, ત્યારે આપણે આર્ટિકલ એ અથવા તો એન મૂકીએ. અને એ જ વસ્તુ કે પદાર્થનો ફરીથી ઉપયોગ કર્યો તો
એની આગળ આપણે આર્ટિકલ ધ મૂકીશું. ચલો તો આપણે એનું એક એક્ઝામ્પલ લઈએ, તો કે ધીઝ ઇઝ અ બુક, બરાબર. તો આ બુક નો આપણે પહેલી વખત ઉપયોગ કર્યો ત્યારે આપણે આર્ટિકલ એ મૂક્યું, પણ ફરીથી એને એ જ બુક ને મારે ફરીથી વાત કરવી હોય તો એ બુક ની આગળ આપણે મૂકીશું આર્ટિકલ ધ. તો કે ધીઝ ઇઝ અ બુક, ધ બુક ઇઝ અ ન્યૂ. તો કે આ બુક છે અને આ બુક કેવી છે, તો કે નવી છે. તો મારે બુક નવી છે જ્યારે એવું કેવું હતું ત્યારે આપણે અંગ્રેજીમાં આર્ટિકલ એની આગળ ધ મૂક્યું. પછી જોઈએ તો કે ધેટ ઇઝ એન ઓરેન્જ, પેલી મોસંબી છે. પણ હવે મારે એવું કેવું હતું કે મોસંબી મીઠી છે, તો આપણે શું લખીશું? તો કે આપણે ડાયરેક્ટ ઓરેન્જ નહીં લખીએ, પણ શું લખીશું? તો કે ધ ઓરેન્જ ઇઝ સ્વીટ. આ મોસંબી કેવી છે? તો કે મોસંબી છે એ મીઠી છે. તો ફરીથી આપણે ઓરેન્જ નો જ ઉપયોગ કર્યો, તો એ ઓરેન્જ ની આગળ આપણે મૂક્યો આર્ટિકલ ધ. ચલો તો હવે આપણે આર્ટિકલ ધ ના આગળનો નિયમ જોઈએ. તો કે કોઈ પણ ઐતિહાસિક સ્મારક, કોઈ ભૌગોલિક સ્થાન કે મંદિર હોય, મસ્જિદ હોય, તો એની આગળ પણ આપણે આર્ટિકલ ધ મૂકીએ છીએ. તો એના એક્ઝામ્પલ જોઈએ તો કે ધ તાજમહાલ, ધ હિમાલયાસ, ધ કોઈ પણ મંદિર હોય કે શિવાસ ટેમ્પલ, રામ્સ ટેમ્પલ, ક્રિષ્નાસ ટેમ્પલ, બરાબર. તો આ બધાની આગળ આપણે આર્ટિકલ ધ નો ઉપયોગ કરીએ છીએ. એના પછીનો એક નિયમ જોઈએ તો કે કોઈ પવિત્ર ગ્રંથ, નદીઓ, સરોવર કે કોઈ પ્રખ્યાત બુકો છે, તો એની આગળ પણ આપણે આર્ટિકલ ધ નો ઉપયોગ કરીએ છીએ. તો એના એક્ઝામ્પલ જોઈએ તો કે ધ કુરાન, ધ ગંગા, ધ બાઇબલ, ધ ગીતા, આ બધાની આગળ છે આપણે આર્ટિકલ ધ નો ઉપયોગ કરીએ છીએ. ચલો તો આર્ટિકલ એ, એન અને ધ ત્રણેયના આપણે નિયમો પણ જોયા. આર્ટિકલ એ અને એન ના નિયમો છે એ ક્લિયર છે, એ આપણે એક્સરસાઇઝ ઉપરથી જાણી લીધું. તો ચલો હવે આપણે આર્ટિકલ ધ ની હું તમને થોડી એક્સરસાઇઝ આપીશ, તો એના ઉપરથી ખબર પડે કે તમને આર્ટિકલ ધ સમજમાં આવ્યું કે નહીં. ચલો તો આપણે આર્ટિકલ એ, આર્ટિકલ એન અને આર્ટિકલ ધ ના નિયમો જોયા. એના ઉપરથી હું તમને થોડી ખાલી જગ્યાઓ આપીશ કે જેમાં તમારે આર્ટિકલ નો ઉપયોગ કરી અને ખાલી જગ્યાઓ પૂરવાની રહેશે. તો ચલો સૂચના એવી લખો કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ આર્ટિકલ્સ. ચલો લખો, ફર્સ્ટ, રામજીભાઈ ઇઝ ખાલી જગ્યા ઓનેસ્ટ મેન. રામજીભાઈ ઇઝ ખાલી જગ્યા ઓનેસ્ટ મેન. નંબર બે, ખાલી જગ્યા સ્કાય ઇઝ બ્લુ. નંબર ત્રણ, રામુ કટ ખાલી જગ્યા ટ્રી વિથ ખાલી જગ્યા એક્સ. નંબર ચાર, ખાલી જગ્યા સન ઇઝ શાઇનિંગ બ્રાઇટલી. ખાલી જગ્યા સન ઇઝ શાઇનિંગ બ્રાઇટલી. અને લાસ્ટ લખો, ખાલી જગ્યા ગંગા ઇઝ ખાલી જગ્યા હોલી રિવર. ખાલી જગ્યા ગંગા ઇઝ ખાલી જગ્યા હોલી રિવર. તો આ પાંચ ખાલી જગ્યાઓમાં તમારે આર્ટિકલ એ, આર્ટિકલ એન અને આર્ટિકલ ધ નો ઉપયોગ કરી અને મેં જે નિયમો સમજાવ્યા એના અનુસંધાને પૂરવાની રહેશે. તો ચલો બાય બેટા, બાય.